नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू लर्निंग यूट्यूब चैनल पर आप सबको हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे हमारे चैनल पर नवा हो तो सबसे पहले हमारे चैनल को सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो, जेकि हमारा आने वाला वीडियो YouTube पर सबसे पहले तुम्हें जोवा मळे। आजना वीडियो में विद्यार्थी मित्रों आपणे NMS पेपर सॉल्यूशन 2015 નું પેપર અહીંયા આપણે સોલ્વ કરવાના છે। તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે 2015 નું પેપર સોલ્વ કરવાનું છે, જે તમારો જૂનો કોર્સ એટલે કે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન અને ગણિત આ ત્રણ વિષયનો જૂનો કોર્સ છે। એમાં તમને કહી દઉં કે ગણિતના વિષયનું પેપર સોલ્યુશન નહીં મૂકવામાં આવે, કારણ કે જૂનો કોર્સ હોવાથી તમારે કંઈ પૂછાશે નહીં। એટલા માટે અહીંયા જનરલ નોલેજ તરીકે એટલે કે જીકે તરીકે તમારા અહીંયા વિજ્ઞાન પેપરનું સોલ્યુશન પૂછું। તમે ખાલી થોડું નજર ફેરવો, કદાચ એક બે પ્રશ્નો તમારા નવા કોર્સમાં પૂછાયા હોય તો તમારે કામ આવી શકે। તો અહીંયા આપણે જે NMS 2015 નું જે પેપર છે એમાં આપણા ત્રણ સબ્જેક્ટ વિજ્ઞાનની અંદર ત્રણ આવે છે, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર અને જીવ વિજ્ઞાન। એ આપણે અહીંયા પ્રશ્નો જોવાના છે, જે લગભગ 21 થી લઈને આપણા 55 સુધીના પ્રશ્નો છે, એના આપણે અહીંયા સોલ્યુશન જોઈશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ પ્રશ્નોને શરૂઆત કરીએ। તો સૌથી પહેલું છે આપણે ભૌતિક શાસ્ત્ર। સૌથી પહેલું શું છે? ભૌતિક શાસ્ત્ર। તો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 21મો નંબર છે, ચુંબક એટલે કે મેગ્નેટ નીચેના પૈકી કઈ ધાતુને આકર્ષતું નથી? લોખંડ, તાંબુ, નિકલ, એક વાર તો તમને ખબર હોય છે કે કયાને તાંબાને આકર્ષતું નથી, એટલે બી ઓપ્શન આવે। એ રીતે 22મો પ્રશ્ન છે, એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર થાય? એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર થાય? 9.46 × 10⁻¹⁰ કિલોમીટર, 9.46 × 10⁻¹⁰ કિલોમીટર, 9.46 × 10⁻½ કિલોમીટર કે ડી 9.46 × 10⁻³ કિલોમીટર। તો આમાંથી તમારો કયો જવાબ આવે? તો આમાંથી તમારો જવાબ આવશે સી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો જવાબ આવશે? સી। 23મો પ્રશ્ન, સાંસી અને કાતર એ કયા પ્રકારનું ઉચ્ચારણ છે? સાંસી અને કાતર એ કયા પ્રકારનું? પહેલા પ્રકારનું, બીજા પ્રકારનું, ત્રીજા પ્રકારનું કે એક પણ નહીં? તો સાંસી અને કાતર એ પહેલા પ્રકારનું છે। ત્યારબાદ આવે છે 24મો પ્રશ્ન, કુદરતનું પ્રકાશનું ઠંડું ઉદગમ સ્થાન એટલે કે આજ્ઞામાં કયું ઉત્તેજક આવેલું છે? જે આજ્ઞા હોય એની અંદર કયું છે આવેલું છે? તો ટાયલી, લ્યુસફરેજ, ઇન્વર્ટેજ યા ઇરેપ્સી? તો 24મો તમારો જવાબ આવશે બી, લ્યુસફરેજ। 25મો, સૂર્યગ્રહણ વખતે કયો અવકાશી પદાર્થ વચ્ચે હોય છે? સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, શુક્ર। વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે સૂર્યગ્રહણ થાય ત્યારે કયો અવકાશી પદાર્થ આપણે વચ્ચે આવે? પૃથ્વી અને સૂર્ય વચ્ચે, તો એ વખતે આપણે ચંદ્ર વચ્ચે આવે, સી ઓપ્શન। ત્યારબાદ 26મો પ્રશ્ન, મનુષ્યના કંકાળ તંત્રમાં છાતીના પિંજરમાં કેટલા હાડકા હોય આવેલા હોય છે? જે મનુષ્યને કંકાળ તંત્ર હોય એ છાતી। 30મો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે? વિદ્યુત પ્રવાહને કુલમ, વોલ્ટ, ઓહમ કે એમ્પિયર? તો તમારો 30મો જવાબ આવશે બી, એમ્પિયરમાં માપવામાં આવે છે વિદ્યુત પ્રવાહ। ત્યારબાદ આવે છે 31મો, દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? દૂધની ઘનતા માપવા હાઇડ્રોમીટર, લેક્ટોમીટર, બેરોમીટર યા વોલ્ટામીટર? તો તમારે 31મો જવાબ આવશે બી, લેક્ટોમીટર। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા ભૌતિક શાસ્ત્રના પ્રશ્નો પૂરા થાય છે। હવે આવે છે રસાયણ શાસ્ત્ર, જે 32થી ચાલુ થાય છે, તો આપણે એ જોઈએ। નીચેના કયો પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે? મીઠાનું દ્રાવણ, લીંબુનો રસ, સોડા, ધોવાના સોડાનું દ્રાવણ કે સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ? તો આમાંથી તમારો જવાબ કયો આવે? તો તમારો જવાબ આવશે બી, લીંબુનો રસ। ત્યારબાદ આવે છે ધડાકા સાથે સળગતો વાયુ કયો છે? નાઇટ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન કે ઓઝોન?
तो धड़ा के साथ कई वायु वर्गे तो ये हाइड्रोजन वायु जो हाइड्रोजन बन के एकदम। 34वां प्रश्न, खाण में द्रावण एक कया प्रकार मिश्रण है, घन प्लस वायु, घन प्लस प्रवाही, प्रवाही प्लस वायु, घन प्रवाही वायु, अथवा तो आम क्यों आ तो तमारा 34वां जवाब आवशे बी घन प्लस प्रवाही। 35वां, कयो पदार्थ थर्मोप्लास्टिक नथी, पीवीसी, पॉलीथीन, मेलेमाइन के पॉलीस्टाइन, तो तमारा 35वां जवाब आवशे मेलेमाइन। बड़कनु गलन बिंदु अने उत्कर्ण बिंदु अनुक्रमे क्या छे, पहलू छे -4° अने 104° छे, 0° अने 100° छे, 20° फेरनहाइट अने 180° फेरनहाइट, 40° फेरनहाइट या 200° फेरनहाइट, तो आमांथी कयो आवशे तमारो 36वां जवाब आवशे 0° થી 100° છે। 0° બરફનો ગરમ બિંદુ છે અને ઉત્કળ બિંદુ છે 100° એટલે 100° તાપમાને આપણે પાણી ઉકળે છે અને 0° કહેતા એ આપણો બરફ બને છે। 37મો પ્રશ્ન, વલ્કેનાઇઝ્ડ રબર બનાવવા કયો પદાર્થ વપરાય છે, વલ્કેનાઇઝ્ડ, તો તમારો 37મો જવાબ શું આવશે, કાર્બન, સલ્ફર, ફોસ્ફર, આયોડિન, તો તમારો 37મો જવાબ આવશે બી સલ્ફર। 38મો, નીચેની તટસ્થિકા એટલે શિથિલી ભવનની ક્રિયામાં ઉત્પન્ન થતો ક્ષાર કયો છે, અહીંયા જે આપ્યું છે એમ ક્ષાર કયો આવે, NaOH, H2SO4, Na2SO4 કે H2O, તો તમારો 38મો જવાબ આવશે સી Na2SO4। 39મો પ્રશ્ન, ઘટકોના સ્વરૂપના આધારે મિશ્રણના કુલ કેટલા પ્રકાર છે, 3, 4, 7, 8, તો 39મો જવાબ આવશે કુલ 7 પ્રકાર છે। 40મો પ્રશ્ન, તમારે 10 મિનિટ દ્રાવણ માપીને લેવું છે તો કયું સાધન વાપરશો, પીપેટ, ટેસ્ટ ટ્યુબ, ફ્લાસ્ક યા બીકર, તો તમારો 40મો જવાબ આવશે પીપેટ, કે કે તમારે 10 મિલીમીટર દ્રાવણ માપીને લેવું છે। ત્યારબાદ આવે છે 41મો પ્રશ્ન, નીચેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ પૂર્ણ કરો, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમ તમારા સમીકરણ પર KOH વત્તા HCl, અહીંયા KCl આપી છે તો વત્તા એના પછી શું આવે, H2, H2O, KOH કે HCl, તો તમારો 41મો જવાબ આવશે બી H2O, શું આવશે H2O, એટલે H ના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ, કારણ કે K અહીંયા KCl આવી ગયો તો H2O રહ્યું। ક્લોરિન તત્વની પરમાણુ રચના કક્ષા પ્રકાર ઇલેક્ટ્રોનિક ગોઠવણી કેવી રીતે હોય છે, કેવી હોય છે, 228, 285, 287 કે 286, તો તમારો 42મો જવાબ આવશે સી 287। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એસિડ સ્વાદે ખાટા હોય છે, તટસ્થિકરણમાં સૂચક તરીકે ફિનો ઓલ્ફથેલિન વપરાય છે, કેલ્શિયમ ક્લોરાઇડ એ મેઇન છે, પાણી એ સંયોજક છે, તો આમાંથી તમારો જવાબ શું આવે, તો 43મો તમારો જવાબ આવશે સી જે સાચું નથી, કેલ્શિયમ ક્લોરાઇડ એ મેઇન છે, બાકી બધા સાચા, એસિડ સ્વાદે ખાટા હોય છે, તટસ્થિકરણ સૂચક તરીકે ફિનો ફેલ વપરાય છે અને પાણી એક સંયોજન છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણા રસાયણશાસ્ત્ર પૂર્ણ પછી જીવ વિજ્ઞાન આવે છે તો એના વિશે આપણે પ્રશ્ન જોઈએ, વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું, ચંદ્રશેખર વેંકટરામન, જગદીશચંદ્ર બોઝ, આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રે કે ડોક્ટર હોમી ભાભા, તો તમારા 44મો જવાબ આવશે બી જગદીશચંદ્ર બોઝ, યાદ રાખજો। 5મી જૂનની ઉજવણી કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે, વિશ્વ વન દિવસ, વિશ્વ પર્યાવરણ, વિશ્વ પ્રાણી, વિશ્વ જળ દિવસ, તો એનો જવાબ તમારો શું આવે, તો 45મો જવાબ આવશે બી વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન। ત્યારબાદ આવે 20 પ્રકારની ઉદાહરણો કયા છે, દ્રાક્ષ અને કારેલા, બટાટા અને સુરત, દુર્વા અને બ્રાહ્મી, વાલ અને ગુલાબ, તો 46મો તમારો જવાબ આવે છે સી દુર્વા અને બ્રાહ્મી, 20 પ્રકારના ઉદાહરણ। 47મો પ્રશ્ન, પ્લેન રોગને દૂર કરવાની દવા આયોડિન ટર ક્લોરાઇડના શોધક વૈજ્ઞાનિક કોણ હતા, જગદીશચંદ્ર બોઝ, ત્રિભુવન રાજકચર, આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રે, શાંતિ સ્વરૂપ ભટનાગર, તો આમાં કોણ હતા, તો 47મો તમારો જવાબ આવશે બી ત્રિભુવન દાસ ગજ્જર, સેમી શોધ આયોડિન ટર ક્લોરાઇડ। સ્વાદુપિંડનો કોષ સમૂહ કયો અંતઃસ્ત્રાવ તૈયાર કરે છે, તો 48મો તમારો જવાબ શું આવશે એ ઇન્સ્યુલિન। 49, હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરનાર ખનિજ ક્ષાર કયો છે, તો તમારો 49મો જવાબ આવશે સી લોહ તત્વ, બાકી નહીં આવે યાદ રાખ હિમોગ્લોબિન સંશ્લેષણ કરનાર।
50 નું બેરી બેરી અને પેલા એલા કયા વિટામિન ના ભાવે છે વિટામિન એ વિટામિન બી વિટામિન સી યા વિટામિન ડી તો 50 નો પ્રશ્ન જવાબ આપશે બી વિટામિન બી વૃદ્ધિ ના ઘટકોમાં સામો સમાવેશ થતો નથી રક્તકણો શ્વેતકણો કણાભકણો યકૃતકણ તો તમારે 51 નો જવાબ આવશે સી કણાભકણ કઈ વનસ્પતિનું મૂળ ખોરાકનો સંગ્રહ કરીને પૃષ્ઠ બને છે બીટ ગાજર મૂળ યા ત્રણે તો 52માં શું આવશે ત્રણે આવશે બીટ ગાજર મૂળ 53મો પ્રશ્ન નીચેના પૈકી કયું સજીવ એક કોષી પ્રાણી નથી અમીબા પેરામિશિયા વોટરીસેલા યા યુગ્લિના તો તમારો 53મો જવાબ આવશે સી વોટરીસેલા કોષની કઈ અંગિકા દ્વિધ્રુવીય તારકું સર્જન કરે છે રિબોસોમ્સ ગોલ્ગીકાય કણાભસૂત્ર યા તારા કેન્દ્ર તો તમારો 54મો જવાબ આવશે બી તારા કેન્દ્ર ત્યારબાદ આવે છે 55મો પ્રશ્ન ચિકનગુનિયા ડેન્ગ્યુ સ્વાઇન ફ્લૂ કયા સજીવોથી રોગ થાય છે પ્રજીવ વાયરસ બેક્ટેરિયા ફૂગ તો તમારો 55મો જવાબ આવશે વાયરસ